હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વડોદરા હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે રોડ પર 3-4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. આથી હાલોલ વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. બે વ્યક્તિ ફસાઈ હોવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ વડોદરા હાલોલ રોડ પર જરોદ 3 રસ્તા પાસે વિચિત્ર અકસ્માતમાં વાહનો એકબીજા પાછળ અથડાયા હતા. એક સાથે પાંચ વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઇકો કારનો ભૂક્કો બોલી ગયો હતો. ઇકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશભાઈ ભીમજીભાઈ ડોડિયા અને તેની પત્ની ધર્મિષ્ઠાબેનનું મોત થયું હતું. ઇકો કાર સાથે નરેશભાઈ રોડ ક્રોસ કરતા હતા તે વખતે અકસ્માત નડ્યો હતો. હેવી લોડર ટ્રક, પાણીનું ટેન્કર, ઇકો કાર, રિક્ષા અને કાર આમ પાંચ વચ્ચે અકસ્માત થયો હતો. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી વળ્યા હતા, તેમજ જરોદ પોલીસ ફાયર